नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 कॉमर्स की अंदर यूनिट नंबर 2 और रीट नंबर 1 अनफॉरगेटेबल वर्ल्ड डिज्नी जे छे तेनो आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, कार्टून सीरीज जे छे ए आपणे सौथी वधारे मनोरंजन आपतुं एक प्रकारनुं कहेवाय ने के ए साधन बनी चूक्युं छे। अपने सारी रीते खबर है कार्टून जे छे ई नाना व्यक्ति थी माँडीने मोटा व्यक्ति बधा व्यक्तिओने छे ने गमतुं होय। नाना बाळकोने छे बराबर कार्टून छे एटलू बधुं गमतुं होय जेना माटे आपणे एने छे रोकी पण शकीए नहीं, एना माटे काई पण जीद करतुं होय छे। कार्टून जे छे ई खरेखर एटलू आपणने मनोरंजन पूरु पाड़े छे के खरेखर एनी वात करवी अशक्य छे। एक नानुं एक उदाहरण आपूं, आपणे ज्यारे कार्टून जोता होय त्यारे घणी वखत छे कोई कार्टून छे ई उदास बतावे एमां, पण हा ई उदास बतावेलू होय छतां एने जोईने तो आपणने हसवुं आवे छे। કેવી રીતના? માની લ્યો કે કોઈ કાર્ટૂન છે ખૂબ જ ઉદાસ હોય અને એને રડવાનું આવે ને, તો તમે જોશો ને તો કાર્ટૂનની અંદર એક અલગ રીતે બતાવે, એનું રડવાનું આમ નહીં પણ આમ સીધું આમ બહાર આવતું હોય અને જાણે કે રૂમ છે બરાબર અને બધું છે એ પાણીથી ભરાઈ જાય એટલા બધા આંસુ આવે અને બધા છે ને એમાં પાછા તણાઈ પણ જાય, એટલું સરસ મજાનું છે એ આમ કહેવાય ને કે એ લોકો છે ને કાર્ટૂનિંગ બનાવે એટલું બધું મગજ વાપરે એના માટે ઘણું બધું છે એ કરતા હોય છે। પણ એ વ્યક્તિ સૌથી પહેલાં એવી વ્યક્તિ જે આપણી સામે અહીંયા છે વોલ્ટ, જેને શરૂઆત છે ને કાર્ટૂન સિરીઝથી કરી, એના ચાહકો ઢગલાબંધ છે, અસંખ્ય એના ચાહકો છે। અને હા, વોલ્ટ ડિઝની એક એવા પ્રકારનું કેરેક્ટર છે એને આપણે ક્યારેય ભૂલી જ ન શકીએ। ખરેખર છે એને કાર્ટૂન માટે ઘણું બધું કર્યું, એને એ જે એનું કામ હતું એના પ્રત્યે એટલો બધો તે એમ કહેવાય ને કે એટલો બધો આમ અડગ હતો કે કોઈ પણ કાર્ય છે ને એના માટે નિષ્ફળ જવું જ ન જોઈએ એટલી બધી મહેનત કરતો। આપણે વધારે અભ્યાસ કરવા માટે આપણે જે આપણી ટેક્સ્ટ બુક છે તેમાં આપણે આવી જઈશું। ટેક્સ્ટ બુકની અંદર તમે યુનિટ નંબર 2 અને પેજ નંબર 11 છે તેના ઉપર આપણે આવી જઈશું। હવે જ્યારે તમે પેજ નંબર 11 ખોલશો તો એની ઉપર લખેલું છે યુનિટ નંબર 2 અને રીડ નંબર 1, એમાં લખ્યું છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલાય તેવા પ્રકારનો એક વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય। ચાલો તો આપણે સૌથી પહેલાં તો છે આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ કરીશું વાંચવાની શરૂઆત છે। અહીંયા આ એક જે વાત જે કરવામાં આવેલી છે એમાં વોલ્ટ ડિઝની અત્યારે હવે દુનિયામાં નથી રહ્યો, ત્યારબાદ એના ભાઈ જે છે બરાબર એને છે એના વિશે લખેલું છે બધું, આ એના વિશે બધી વાત કરેલી છે, એ કેવું કેરેક્ટર એનું હતું, તે લોકો એને કેવો માનતા, એના જે પ્રોડ્યુસર બીજા હતા એ એને કેવો માનતા, એ પોતે છે એ એને કેવો ગણતો, આ બધાય વસ્તુ બધી બાબત જે છે એ અહીંયા દર્શાવેલું છે। એના કેવા પ્રકારના સપના હતા, કેવા પ્રકારના એ સપના પૂરા પણ કર્યા બરાબર છે, કેટલી એની ઇન્કમ હતી, કેટલું બધું એ કમાતો, કેટલી બધી લોક ચાહના હતી, તમામ વસ્તુઓ છે એ આની અંદર આપણને જોવા મળશે। તો સૌથી પહેલાં આપણે પાર્ટ 1ની અંદર આપણે આજે ભણીશું વોલ્ટ ડિઝની, એની અંદર સૌથી સ્ટાર્ટિંગથી જોઈએ તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર યટ ઇઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્ટ ઓલ ઓવર સ્ટુડિયોઝ વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ નેચર ફિલ્મ્સ feature movies that made him known and loved around the world। વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ બહુ જ મોટું છે, આપણે કટકે કટકે એનો અભ્યાસ કરીશું। સૌથી પહેલા તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, નો મોર એટલે શું થાય તો અહીંયા તમે લખી શકો છો હવે આપણી વચ્ચે રહ્યો નથી, એટલે એનો મતલબ મૃત્યુ પામવું, એટલે મારો બ્રધર એટલે મારો જે ભાઈ છે વોલ્ટ એ હવે જીવંત નથી। યટ એટલે છતાં પણ, હિઝ ઇન્ફ્લુઅન્સ હિઝ એટલે તેની અને ઇન્ફ્લુઅન્સ એટલે અસર અને લિંગર્સ એટલે ટકી રહેવી, છતાં એની જે અસર છે બરાબર કેની તો લાઈક અ લિવિંગ પ્રેઝન્ટ ઓવર, લિવિંગ પ્રેઝન્ટ્સ એટલે શું થાય તો અંડરલાઈન કરીને તમે લખી શકો છો, એનો મતલબ ઉપસ્થિતિ વર્તાય છે, છતાં પણ જેની અસર જે છે એની ઉપસ્થિતિની જે અસર જે છે ને એ વર્તાય છે, ક્યાં વર્તાય છે તો ધ સ્ટુડિયો, સ્ટુડિયોની અંદર એનો જે સ્ટુડિયો હતો છતાં પણ તેની ઉપસ્થિતિ છે એ વર્તાઈ રહી છે, એટલે એ ચોખ્ખું એમ કહે છે કે મારો ભાઈ જે વોલ્ટ ડિઝની છે બરાબર એ હવે આપણી વચ્ચે છે નહીં, છતાં પણ સ્ટુડિયોની અંદર એની ઉપસ્થિતિ જે છે ને એની એ શું થાય છે ઇન્ફ્લુઅન્સ એની અસર જે છે ને એ છતાંય વર્તાય છે, કારણ કે એને કામ એવા પ્રકારના કર્યા છે તો જેના કારણે એ સતત એની સાથે હોય તેવું એને લાગે છે, એટલે એવું કહે છે કે ઓર ધ સ્ટુડિયો કઈ જગ્યાએ તો વેર એટલે કે જ્યાં હી ટર્ન્ડ આઉટ, ટર્ન આઉટ એટલે શું થાય ટર્ન એટલે વળવું થાય, ટર્ન આઉટ એટલે ત્યાં વળ્યા હતા કે ના તો કાર્ટૂન કાર્ટૂન્સ એટલે કાર્ટૂન બનાવવા કેમાં તો નેચર ફિલ્મ્સ એન્ડ મૂવી ફીચર મૂવીઝ આ તમામ કાર્ટૂન સિરીઝ છે એની તરફ તે વળ્યા હતા, જ્યાં ધેટ એટલે કે જે તેને શું કર્યું તો મેડ હિમ નોન
મેડ હિમ લોન એટલે શું થાય, પ્રચલિત બનાવ, પ્રખ્યાત બનાવ્યો, બરોબર. હિમ કેમાં તો ઓલ ઓવર ધ વર્લ્ડ, એનો મતલબ દુનિયાની અંદર, બરોબર. શું મળ્યું હતું એને, તો લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, એટલે કે દુનિયાની અંદર જ્યાં એને શું મળ્યું, લવડ એટલે ચાહત, બધા એના ચાહકો બન્યા હતા. એટલે અહીંયા શું કહે છે કે મારો જે વોલ્ટ ભાઈ જે છે હવે એ રહ્યો નથી, પણ છતાં એની જે ઉપસ્થિતિ સ્ટુડિયોમાં છે ને એ વર્તાય છે. એટલું જ નહીં, એ એનું જે કામ છે એને છે ને કાર્ટૂન સિરીઝ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝની અંદર એ વળ્યા, બરાબર. અને તે જે છે તેને શું કર્યું, તો મેડિમ એને આખી દુનિયાની અંદર એને પ્રખ્યાત પણ થયા, અને સાથે લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને દુનિયામાં સૌથી વધારે ચાહતા બન્યા. બરાબર, તો વોલ્ટની આપણને અહીંયા શરૂઆતની જે સેન્ટેન્સ આપ્યું છે એમાં જ આપણને ખબર પડી જાય કે વોલ્ટ છે એ કેવા હશે. વોલ્ટ જે ડિઝની જે થઈ ગયા છે, બરાબર, એની એ મરી ગયા છતાં એની ઉપસ્થિતિ છે એ અત્યારે વર્તાય છે. એનો મતલબ તે ખૂબ જ ચાહનારા હતા લોકો એને, બરાબર. અને જે એનું જે કામ છે એની કાર્ટૂનની સિરીઝ તરફ વળ્યા તે પણ એ આ સ્ટુડિયોની અંદર એની વાત કરવામાં આવી છે, જેને એને ખૂબ જ પ્રખ્યાત બનાવ્યા. ત્યારબાદ આગળ આપણે આગળ જોઈએ. ઇવન નાવ As I walked around the studio crew, I half expected to encounter that tall country boy figure, head bowed in thought about some new project. ત્યારબાદ શું થયું, તો કે ઘણી વખત એને એવું થતું, એનો ભાઈ છે એટલે એને ઘણી વખત એવો વિચાર હતો કે કદાચ હું આજે સ્ટુડિયોમાં જઈશ ને તો એને એવો આભાસ થતો કે હજી પણ છે એ આ એક ગામડાનો દેખાવ વાળો છોકરો જે છે એ પોતાના પ્રોજેક્ટ લઈને વિચારોમાં માથું નીચે રાખીને બેઠેલો જોવા મળશે. એને આવું ઘણી વખત થતું, બરાબર. એટલે શું કહે છે, ઇવન એટલે પણ, નાવ એટલે અત્યારે, એટલે અત્યારે પણ, એઝ આઈ વોક્ડ અરાઉન્ડ, વોક એટલે ચાલુ, અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રુ એટલે જ્યારે પણ હું કામ કરતા, બરાબર, એ કામ કરનાર જે વ્યક્તિ હોય ને અહીંયા ચક્કર મારું ને અત્યારે પણ હાલમાં, એટલે એ હવે છે ને એની વચ્ચે, છતાં પણ એવું કહે છે, બરાબર. શું કહે છે, તો ઇવન નાવ એટલે અત્યારે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રુ એટલે એનો મતલબ સ્ટુડિયો ક્રુ એટલે શું થાય, કામ કરવાના જે વ્યક્તિઓ છે એની વચ્ચે જ્યારે હું અત્યારે પણ જો હું ચક્કર મારું ને તો આઈ હાફ એક્સપેક્ટ એટલે કે શું થાય, મને એવું લાગુ ઉપસ્થિતિ કે નહીં, તો ટુ એન્કાઉન્ટર એટલે એને જોવા મળવું અથવા તો એનો સામનો કરો, એને જોવા મળશે એટલે તો એનો ભેટો થવો. ધેટ ટોલ, ધેટ એટલે કે તે ટોલ એટલે ઊંચો કન્ટ્રી બોય ફિગર એટલે દેશી છોકરો દેખાતો એવા પ્રકારનો, પછી હેડ બોવડ ઇન અ થોટ, હેડ એટલે માથું અને બહુ એટલે ઝુકાવવું, અને એને થોટ એટલે વિચારમાં, એટલે એનો મતલબ માથું નીચું કરીને એના પ્રોજેક્ટમાં, સમ પ્રોજેક્ટ એટલે અમુક પ્રોજેક્ટમાં વિચારતો એવો વ્યક્તિ જોવા મળશે. ઘણી વખત આવું થતું જ્યારે પણ ત્યાંથી તે પસાર થતો તો એ કામ કરનારો જે આખો સ્ટુડિયો ક્રુ હોય, બરાબર, તેની અંદરથી પસાર થતો ને તો એને એવું ઘણી વખત થતું કે કદાચ એ દેશી દેખાતો છોકરો ઊંચો એવો, બરાબર, એ કાંઈક કોઈ પ્રોજેક્ટને લઈને કંઈક છે ને માથું નીચું ઝુકાવીને કંઈક વિચારતો હશે તેવું એને લાગતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વોલ્ટ વોઝ સો મચ ડિરાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ ફ્રોમ મેકિંગ મૂવી ટુ બિલ્ડિંગ ડિઝાઇન ડિઝનીલેન્ડ ધેટ પીપલ constantly mention his name as if he were still alive. ત્યાર બાદ શું કહે છે, તો વોલ્ટ વોઝ સો મચ, વોલ્ટે છે શું કર્યું, તો સો મચ ધ ડિરાઇવિંગ ફોર્સ, ડ્રાઇવિંગ ફોર્સ નીચે અંડરલાઇન કર્યું ઉપર તમે લખી શકો છો, એક પ્રેરક બળ હતો જે છે એ પ્રેરણા આપનારો વ્યક્તિ હતો. કેના માટેનો, કેવી રીતના, તો બિહાઇન્ડ એટલે ની પાછળ, ઓલ વી ડીડ એટલે અમે જે કાંઈ પ્રવૃત્તિ કરતા, બરાબર, એટલે બધા જે પ્રકારની પ્રવૃત્તિ અમે કરતા, ક્યાંથી લઈને, તો ફ્રોમ એટલે થી લઈને, ક્યાંથી, તો મેકિંગ મૂવીઝ, મેકિંગ એટલે બનાવવું અને મૂવીઝ એટલે, બરાબર, જે ચલચિત્રો બનાવતા હોય તેને વાત થાય છે. તો ચલચિત્રો બનાવવાથી માંડીને ટુ બિલ્ડિંગ અ ડીઝ, કેની વાત કરે છે, તો બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, બરાબર, એટલે એનો મતલબ થાય ડિઝનીલેન્ડ છે એ બનાવવું, એટલે કે કોઈ ચલચિત્ર બનાવવાથી માંડીને, બરાબર, બિલ્ડિંગ ડિઝની એટલે કે થિયેટર બનાવવાની વાત કરે ડિઝનીલેન્ડ, બરાબર, ત્યાંથી લઈને એ બધી વસ્તુ જે છે એની અંદર આ કેવો હતો, તો ડ્રાઇવિંગ ફોર્સ, એનો મતલબ એ છે ને એક પ્રેરક બળ તરીકે અમારી સાથે કાર્ય કરતો. એટલું જ નહીં, ધેટ પીપલ અને સતત, બરાબર, લોકો શું કરતા, તો ધેટ પીપલ કોન્સ્ટન્ટલી, નીચે અંડરલાઈન કરીને તમે લખી શકો છો, સતત શું કરતા, તો મેન્શન એટલે એનું નામ લેતા, બરાબર, હિઝ નેમ
એઝ ઇફ હી વેર અ સ્ટીલ લાઈવ. હી વેર એટલે જાણે કે તે સ્ટીલ અ લાઈવ. સ્ટીલ અ લાઈવ એટલે શું થાય કે તે હજી સુધી જીવતો હોય, એટલે લોકો હજી સુધી એને સતત છે ને એ રીતના યાદ કરતા, જાણે કે તે શું હોય કે હજી તે જીવંત હોય અને તેની સતત તેની સાથે કામ કરતા હોય તો એ રીતના એને ઉલ્લેખ કરતા. એનો મતલબ આવું વિચારતા કે અત્યારે વોલ્ટ ડિઝની નથી પણ કોઈ મૂવી બનાવતા હોય બરોબર, તો એવું વિચારતા કે આ પ્રકારનું મેં આજે એક મૂવી બનાવ્યું છે આમાં તો કદાચ વોલ્ટ હોત તો આને આમાં શું કરત, વોલ્ટ હોત તો આને આ કે રીતના રજૂ કરેત, અથવા તો વોલ્ટ છે એ આમાં કેવા પ્રકારનું છે ને એ એનિમેશન કરેત, એ વિચારોને સતત આવતા. કારણ કે વોલ્ટ જે વિચારતો એના જેવું બીજું કોઈ વિચારી શકતું ન હતું, એટલા માટે સતત એ છે ને એક પ્રેરણા આપનાર એક છે ને કહેવાય ને કે ડિવાઇન ફોર્સ એટલે પ્રેરક બળ તરીકે છે ને એની સાથે એ કામ કરતું. કોઈ પણ કાર્ય કરતા હોય તો હંમેશા એ બધા કાર્યમાં તે જ રીતના એને મદદ કરતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું કહે છે, એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર હાઉ વર્લ્ડ વુડ લાઇક ઇટ. ત્યારબાદ શું કહે છે તો બરાબર, નોર્મલી ઓબ્વિયસ જ્યારે નથી તો બધા એવું કરતા કે જ્યારે કોઈ પણ મૂવી બનતું કે કાંઈ પણ થતું તો એ વિચારતા કે વોલ્ટ હોત તો આમાં કેવું વિચારે, અથવા તો વોલ્ટ હોત તો આમાં કેવા પ્રકારનો આપણને આઈડિયાઝ આપે. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે એવરી ટાઈમ કે દરેક વખતે વી શો અ ન્યૂ પિક્ચર, જે કાંઈ પણ છે અમે નવું જે પિક્ચર છે ચલચિત્ર છે જોતા, અથવા તો ઓપન અ ન્યૂ ફીચર ઓફ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડનું કોઈ નવું છે એ ફીચર અમે રજૂ કરતા બરાબર, તો શું થતું તો સમ વન ઇઝ બાઉન્ડ ટુ સે. બાઉન્ડ ટુ સે એટલે શું થાય, એનો મતલબ પૂછી બેસવું થાય, પૂછી લેવું થાય બરાબર, પૂછવું એનો મતલબ કોઈ પૂછી લેતું બરાબર. આવું કાંઈ પણ છે નવું થતું, કંઈક નવી ઘટના બનતી ત્યારે છે ને લોકો પૂછી લેતા કે આઈ વન્ડર, કે મને આશ્ચર્ય થતું કે હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, કે અહીંયા વોલ્ટને છે બરાબર એ પસંદગી પડશે કે નહીં, કેવું લાગશે, એવો વિચાર આવતો. એટલે એવું પૂછી લેતા કે માનો લે કંઈક મૂવી બનાવવાના હોય, ચલચિત્ર બનાવવાનું, એનિમેશન બનાવે બરાબર, એટલે લોકો છે ને એકાબીજા પૂછતા કે બા કેવું લાગશે, વોલ્ટ બરાબર હોત તો કંઈક ઘણો બધો ફરક પડે, એટલે કે પૂછી લેતા એમ. ત્યારબાદ શું, એન્ડ વેન ધીસ હેપન્સ, અને હા જ્યારે પછી આ બની પણ જાય, માની લો કે મૂવી બની ગયું તો પછી શું, તો વેન ધીસ હેપન્સ જ્યારે આ બની જાય ને, આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. અને એને એવું લાગતું, આઈ વન્ડર, એ પોતે એમ કે મને આશ્ચર્ય થતું કે આ વોલ્ટને કેવું લાગશે, એને ભાઈ એવું વિચારે છે. ત્યારબાદ શું કે, અને ફાઇનલી જ્યારે એ છે એ મૂવી જે બનાવતો જે છે એ બની જાય, પૂર્ણ થઈ જાય, ત્યારે શું થતું, આઈ પર્સનલી, અને મને વ્યક્તિગત છે ને બરાબર રિયલાઇઝ એટલે ખ્યાલ આવતો કે ધેટ એટલે કે ઇટ વોઝ સમથિંગ, આ કંઈક એવું જ છે. કેવું, તો હિમસેલ્ફ હેડ પ્લાનેટ, જાણે પોતે જ વોલ્ટે કેમ આયોજન કર્યું હતું, આ તેવા પ્રકારનું એને લાગતું. એનો મતલબ એનો ભાઈ છે બરાબર, સતત છે એની બાબતને છે, એની પાછળ જે એને કાર્ય કરેલા છે એને ધ્યાનમાં રાખીને એની પાછળ એ ચાલતો. જ્યારે મૂવી બનાવવાનું નવો પ્રોજેક્ટ હાથમાં લેતા ત્યારે છે એ વોલ્ટને સતત યાદ કરતા. ત્યારબાદ છે એ બની જાય પછી એને એ ચિંતા થતી કે આ કેવું ચાલશે, ચાલશે કે નહીં, કે વોલ્ટ જેવું બનશે કે નહીં. અને આ ફાઇનલી જ્યારે તે સારું બની જતું ત્યારે તેને એવું લાગતું કે આ એના જેવું જ છે, જાણે કે કંઈક વોલ્ટેજ પોતે કેમ આયોજન કર્યું ન હોય, એનો મતલબ વોલ્ટનું જ આ એક આયોજન હતું અને એને જ આ કર્યું છે એવું તેવું એને લાગતું. ત્યારબાદ એ કેવું કરતો તો ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. હવે આપણે એમ વાત કરીએ કે આને બીજું શું કર્યું એની પાછળ, તો આપણે એમ કહેવાય કે એ બધે વ્યસ્ત રહી શકે ને, એના જે કહેવાય સ્ટુડિયો ક્રૂ જે છે એ વ્યસ્ત રહી શકે, એના માટે થઈને એના ઘણા બધા કામ એવા છે બરાબર એના માટે છોડીને ગયો છે, જેથી કરીને એનું કામ ક્યારેય પતે જ નહીં, એટલા બધા છે એ કામ જે છે એની કલ્પના શક્તિથી એની જે કાર્ય કરવાની ક્ષમતાથી એ બધા ઘણા બધા એના માટે કામ છોડીને ગયો છે બરાબર, એટલે જેથી કરીને આગળ કામ ચાલુ રહે. એટલે અહીંયા શું કહે છે, ફોર માય ઇમેજિનેટિવ, ફોર એટલે માટે, શું કહે માય ઇમેજિનેટિવ, ઇમેજિનેટિવ એટલે શું થાય તો કલ્પનાશીલ, ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયસ એટલે કાર્યશીલ ઉદ્મયી બરાબર, મારો કલ્પનાશીલ અને કાર્યશીલ બ્રધર એટલે મારો ભાઈ જે છે એ લેફ્ટ ઇનફ, લેફ્ટ એટલે છોડીને જવું, ઇનફ એટલે પૂરતા, એટલે ઘણું બધું પૂરતું છોડીને ગયો છે. શું તો પ્રોજેક્ટ છે, તો ઘણા બધા કામ છે કાર્યો છે એના માટે પૂરતા છોડીને ગયો છે. કેમાં, તો ઇન પ્રોગ્રેસ, પ્રોગ્રેસ એટલે શું થાય, આગળ ધપાવવા માટે, આગળ વધારવા માટે. કેમાં, તો કીપ ધ રેસ્ટ, અને કીપ ધ રેસ્ટ ઓફ અસ એટલે અમારા માટે કામ છોડીને ગયો છે,
તેના માટે તો અસ બિઝી, બિઝી એટલે વ્યસ્ત રહી શકીએ, તેના માટે તો ફોર મેની મેની યર્સ, તો ઘણા વર્ષો સુધી અમે વ્યસ્ત રહી શકીએ એ માટે. બરાબર શું કહે છે? તો મારો જે ભાઈ છે કલ્પનાશીલ કાર્યશીલ, એ અમારા માટે ઘણા બધા પ્રોજેક્ટો છે, એ પૂરતા એવા પ્રોજેક્ટો જે છે એ છોડીને ગયો છે. એનો મતલબ એને અગાઉથી એ મૃત્યુ આવે એ પહેલાં પણ એને ઘણું બધું આયોજન કરી ચૂક્યા હતા. વર્લ્ડ છે એના માટે એટલા પૂરતા જે પ્રોજેક્ટો છે એ છોડીને ગયા છે, જેના કારણે એનો ભાઈ છે એ આગળ એને જે પ્રોજેક્ટ જે છે બાકીના એ પૂરા કરી શકે છે. એટલે એનો મતલબ અહીંયા વર્લ્ડ છે એ વર્ષો સુધી આ કામમાં વ્યસ્ત રહી શકે એના માટે ખૂબ જ બરાબર કાર્ય જે છે એને પ્રોસેડિંગ આગળ વધી રહે તે માટે છે એ ઘણા બધા કાર્યો છોડીને ગયો છે. અહીંયા એક એની વાત કરી છે કલ્પનાશીલ ને કાર્યશીલ. બરાબર, એનો ભાઈ જે છે એ ખૂબ જ કલ્પનાશીલ અને ખૂબ જ કાર્યશીલ હતો, અને એ એટલો બધો કાર્યશીલ અને કલ્પનાશીલ હોવાના કારણે એને એના માટે ઘણા બધા પ્રોજેક્ટો જે છે એને કામ કરવાના બાકી હતા. એ એના માટે છે કાર્ય કરવા માટે વર્ષો સુધી ચાલે તેટલા પ્રજાકરના જે વ્યસ્ત રહી શકે એ માટે છે એ પ્રોજેક્ટો છોડી ગયો છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ખરેખર વોલ્ટ કેવો હતો? તો એના માટે અહીંયા આપ્યું છે વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટને છે એ કોમ્પ્લેક્સ એટલે શું થાય? તો અહીંયા છે ને એનો મતલબ જટિલ કીધું. જટિલ એટલે કોઈ પણ વ્યક્તિને આપણે આસાનીથી ન સમજી શકીએ તેવા પ્રકારનો. તો અહીંયા કહે છે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, એટલે એનો મતલબ વોલ્ટ છે એક જટિલ હતો. જટિલ એટલે બીજું કાંઈ નહીં, ન સમજાય એવો એક વ્યક્તિ હતો. કેના માટે વાત કરે છે? તો રાઇટર માટે એક એ અલગ છાપેની હતી, ત્યારબાદ એના ભાઈ માટે એક અલગ છાપ હતી, ત્યારબાદ જે લોકોને તે મનોરંજન પૂરું પાડે છે તેના માટે પણ એક એની અલગ એક છાપ હતી. તો અહીંયા કહે છે ટુ ધ રાઇટર્સ, રાઇટરો માટે, લેખકો માટે, પ્રોડ્યુસર્સ નિર્માતાઓ માટે, એનિમેટર્સ એટલે કાર્ટુનિસ્ટ બનાવવા માટે, હું એટલે કે જેઓ વર્ક વિથ હિમ જેની સાથે તે કામ કરતા, લેખકો સાથે, નિર્માતાઓ સાથે, કાર્ટુનિસ્ટ જે છે, એનિમેટર્સ જે છે એની સાથે જેની સાથે તે કામ કરતો તેના માટે. હી વોઝ અ જીનિયસ. તે કેવો હતો? તો ખૂબ જ જીનિયસ એટલે બુદ્ધિજીવી, ખૂબ જ બુદ્ધિ પૂર્વક તે વિચારનારો હતો, બુદ્ધિજીવી હતો. તેના માટે તે ખૂબ જ સારું કામ કરનારો હતો. ત્યારબાદ એટલું જ નહીં, હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, તેનામાં છે ને કેવી ક્ષમતા હતી? તો હુ એટલે કે જેને હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે શું થાય? ઓર્ડિનરી એટલે સામાન્ય, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય એબિલિટી એટલે ક્ષમતા હતી. કેના માટે? તો ટુ એડ જે છે ને એ ઉમેરતું, શું? એન એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે વિશેષ ઉમેરવા માટે, વધારે છે એ કઈ વસ્તુ? તો ઇમેજિનેશન એટલે કલ્પનાને. કેમાં? તો એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વાર્તા હોય, કોઈ પણ છે વિચારો હોય તેની અંદર વિશેષ જે છે કલ્પનાને ઉમેરવા માટે તેની અંદર એક અસાધારણ છે ને આવડત હતી. અહીંયા આપણે વાત કરીએ તો રાઇટર છે, પ્રોડ્યુસરો છે, એનિમેટર્સ છે, તેના માટે વોલ્ટ આવો હતો. એ લોકો એવું માનતા કે વોલ્ટ છે ને એની પાસે અસામાન્ય બુદ્ધિ હતી, અને આ અસામાન્ય બુદ્ધિથી તે છે ને નવા નવા કલ્પનાના જે વિચારો છે, કોઈ પણ સ્ટોરી અને કોઈ પણ વાત જે છે ને એની અંદર તે ઉમેરો કરી શકતો. એના માટે આ પછી ટુ ધ મિલિયન્સ ઓફ ધ પીપલ, બાકી આપણે લાખો કરોડો જે લોકો છે એની વાત કરીએ તો એના માટે વોલ્ટ કેવો હતો? તો એના માટે કહીએ તો હું વોચ્ડ હિઝ ટીવી શો, જેની અંદર ટીવી શો જેની અંદર તેઓ જોતા, બરાબર, લાખો કરોડો લોકો ઘરોની અંદર મનોરંજન માટે જે ટીવી જોતા હતા તેના માટે. હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી, પછી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધીયર હોમ્સ. હવે તે કેવો હતો એના માટે? તો હી વોઝ અ વાર્મ, તે હુફ આપનારો એટલે પ્રેમ આપનારો. પછી કાઇન્ડલી પર્સનાલિટી, એનો મતલબ કરુણા સભર હતો, એટલે કે માયાળુ સ્વભાવ વ્યક્તિત્વવાળો હતો. બ્રિંગિંગ એટલે લાવનારો હતો, શું? તો ફન એટલે મનોરંજન. ક્યાં? બરાબર, ઇન ટુ હેર, ઇન ટુ ધીયર હોમ્સ. અહીંયા ફન એન્ડ પ્લેઝર એટલે મનોરંજન અને ખુશી લાવનારો, પોતાના ઘરમાં મનોરંજન અને ખુશી પૂરી પાડનારો, બરાબર છે, એ કેવો હતો? તો લોકો માટે તે મનોરંજન અને ખુશી લાવનારો, બરાબર, એક હુફ આપનારો અને સાથે કરુણા સભર વ્યક્તિ એના માટે હતો. અહીંયા આપણને ખબર પડી મનોરંજન જે છે એક મોટા મોટું કાર્ય છે, કોઈ પણ વ્યક્તિને હસાવવા ખરેખર છે ને એ અઘરું કામ છે. અહીંયા હા એ જ કામ છે એ વોલ્ટનું હતું. અહીંયા લેખકો અને પ્રોડ્યુસરો અને એનિમેટર માટે તે એની કંઈક અલગ છાપ હતી, એક બુદ્ધિજીવી તરીકે એને ઓળખતા. એની પાસે એવી શક્તિ હતી જે કલ્પના હતી, કોઈ પણ વાત હોય
કે કોઈ પણ એની વાર્તા હોય કે એની વાત હોય તેની અંદર વધારાના શબ્દો છે અથવા તો એની જે ક્ષમતા હતી અસાધારણ શક્તિથી જે એમાં વધારાના શબ્દો ઉમેરતો. ત્યારબાદ અહીંયા વાત કરીએ મિલિયન્સ ઓફ પીપલ, અહીંયા લાખો કરોડો જે લોકો છે એને ઘરે બેસીને ટીવીમાં જોતા હોય તેવા વ્યક્તિ માટે કેવો હતો? તો છે ને મનોરંજન અને ખુશી આપનારો એક વ્યક્તિ હતો, એટલે કરુણા સભર વ્યક્તિ એના માટે એને શબ્દ વાપર્યો છે, એ એના માટે હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ટુ ધ બેન્કર્સ, અહીંયા આવે બેન્કર્સ એટલે દેવાળી, બેંક વાળા માટે કેવો હતો? નાણાં ધીરજ આપનાર જે વ્યક્તિ હતા નાણાં આપનાર એના માટે કેવો હતો? ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ ફર્સ્ટ, જે આપણને છે પૈસા આપે તેવો બેંક માટે તે કેવો હતો? તો આઈ એમ શ્યોર, હું ખાતરીપૂર્વક કહું છું કે હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન હેલબેન એન્ડ બંકર, અહીંયા શું છે બેંકર વટ સી, એટલે આઈ એમ શ્યોર મને ખાતરી છે હી સીમ, સીમ એટલે લાગવો અને સીમ્ડ એટલે લાગતો હતો બરાબર. અહીંયા નાણાં જે ધીરણ કરવાવાળા વ્યક્તિ હોય છે બરાબર આપનાર જે છે બેંકર હોય છે એ શું કરતા, તો એને કેવો લાગતો? તો એને છે ને લાઈક અ વાઇલ્ડ મેન, એટલે પહેલાં તો એક જંગલી માણસ લાગતો, બીજું હેલબેન્ડ, હેલબેન્ડ એટલે અડગ લાગતો, એના નિર્ણયમાં અડગ હોય ને એવો લાગતો. ત્યારબાદ શું કહે છે બીજું કાંઈ નહીં, સાથે સાથે બેન્કર પડશે એનો મતલબ નિષ્ફળ વ્યક્તિ લાગતો, એને છે એ આ વ્યક્તિ છે એ નિષ્ફળ લાગતો, અડગ લાગતો, જંગલી છે એના માટે એ શબ્દ એને વાપર્યો. આ શબ્દ આ છે એના માટે લાગતો હતો. તો અહીંયા ત્રણ પ્રકારના કેરેક્ટર જોવા મળ્યા વોલ્ટના. પહેલા કેરેક્ટરની અંદર કેવું કહે છે કે નિર્માતા માટે કેવો હતો? તો એકદમ બુદ્ધિજીવી. ત્યારબાદ છે વ્યક્તિઓ માટે કેવો હતો? જે ટીવીની સામે છે બેસીને એનું મનોરંજન માણતા એના માટે તે ખૂબ જ સારો હતો. એના ભાઈની વાત હજી બાકી છે, પણ હા અહીંયા કે છે બેન્કર્સ માટે કેવો હતો? તો એનો મતલબ એના માટે પણ છે ને એક જંગલી અડગ ને એક નિષ્ફળ માણસ છે એને લાગતો. ત્યારબાદ શું કે ટુ મી, જો મારી વાત કરું તો, એટલે એનો ભાઈ કહે છે જો મારી વાત કરું તો હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, તે મારો એક બરાબર અમેઝિંગ એટલે અદ્ભુત અને કિડ બ્રધર એટલે શું થાય નાનો ભાઈ હતો, એટલે તે મારી વાત કરું તો મારા માટે એક અદ્ભુત બરાબર ભાઈ હતો. ત્યારબાદ શું કે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, અને તું કેવો હતો? તો કે છે અદ્ભુત ભાઈ હતો. કેવો હતો? તો ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, ઇમ્પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ સપના જોનારો, પણ અહીંયા વાત આપેલી છે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે કેવા? તો બિન વ્યવહારુ સપના, બિન વ્યવહારુ એટલે તો અહીંયા ઘણા બધા એવા સપના હોય છે જે પૂરા થઈ શકે એવા પ્રકારના હોય, તો આપણે એને કહેવાય કે પ્રેક્ટિકલ ડ્રીમ્સ, રાઈટ? પણ હા અમુક એવા સપના હોય જે ખરેખર અશક્ય જેવા લાગે પૂરા જ ન થાય, એવા સપના જો પૂરા કરવા હોય તો એને કહેવાય ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમર, અવ્યવહારુ સપના જોનારો. તો આ કોણ હતો? તો આ છે એનો ભાઈ, એના માટે કેવો હતો? તો અવ્યવહારુ સપના જોનારો હતો બરાબર છે. અને ધેટ હી, અને એને શું કર્યું? એના જે બિન વ્યવહારુ જે સપના હતા બરાબર એ સેવનારો હતો, એ જોનારો હતો, એ અમેઝિંગ કિડ બ્રધર હતો. સાથે શું કરે છે? ધેટ હી મેડ કમ ટ્રુ, અને હા હી મેડ કમ ટ્રુ નીચે અંડરલાઈન કરજો, એનું પેલો ગયો હા એ સપના છે એને પાછો કેવા કહે સાકાર કરી બતાવ્યા, સાકાર કરી બનાવ્યા બરાબર. એવા સપના જોતો હતો જે ખરેખર અશક્ય હોય જે પૂરા ન થાય, ને હા એને આ જે સપનાઓ છે પાછા ખરેખર સાકાર કરી પણ બતાવ્યા, એવો એનો ભાઈ હતો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એની હવે શરૂઆત, આ જે છે એ ઇન્ટ્રોડક્શન ટાઈપ હતું, હવે જે છે આપણે સ્ટોરીની અંદર આપણે વધુ જોઈએ તો હવે એની ડિટેલ આવશે. શરૂઆતમાં તે કેવું કાર્ય કર્યું, પછી એને શું બનાવ્યું બરાબર, ત્યારબાદ છે કેવી રીતના તેઓ રહેતા એની હવે વાત કરવામાં આવશે. તો આગળ જોઈએ તો એની અંદર ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમેશન એઝ અ ફર્સ્ટ એનિમલ્સ, સૌથી પહેલું ચિત્ર ક્યાં એને દોર્યું? તો એની વાત કરીએ તો ધ એપલ ઓર્ચર્ડ, એપલ એટલે શું થાય સફરજન, ઓર્ચર્ડ એટલે વાડી, એટલે એક કેની વાત થાય છે વીપિંગ વેલો, વીપિંગ એટલે નેત્રનું ઝાડની વાત કરે છે બરાબર. સ્ટેન્ડ ગ્રીન જે લીલું છમ હતું એનો મતલબ એક સુંદર લીલાછમ સફરજનની જે વાડી હતી ત્યાં બરાબર, એનું ક્યાં અવર ઓલ્ડ ફાર્મ જેનું છે ને એક જૂનું પુરાણું બરાબર જે ખેતર હતું ત્યાં, વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમેશન સોરી એનિમલ્સ, અને અહીંયા સૌથી પહેલાં વોલ્ટે પ્રથમ પ્રાણીનું ચિત્ર બનાવ્યું, સ્કેચ એટલે બનાવવું. અહીંયા જે છે એનું જે જૂનું પુરાણું એક ખેતર હતું બરાબર, અહીંયા લીલુંછમ એક સફરજનની એક વાડી પણ હતી તે જગ્યાએ સૌથી પહેલાં પ્રથમ અહીંયા છે ને પ્રાણીનું ચિત્ર એને બનાવ્યું હતું. સૌથી પહેલું છે એનું કામ કર્યું હતું તેને સ્કેચ બનાવ્યું હતું, એનો મતલબ એ સારો ડ્રોઈંગ પણ કરનારો છે.
હવે એ બધું યાદ કરે છે, બરોબર, એની સાથે કેવી ઘટના હતી એને આખું છે એને ધ્યાનમાં રાખીને લખેલી વાત છે. એટલે કે આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હાઉટિંગ વિસલ ઓફ લોકોમેટિવ પાસિંગ ઇન અ નાઇટ ઇન ધ નાઇટ. તો ત્યારબાદ શું કહે છે, એને જૂની વાત યાદ કરે છે કે જ્યારે એવો સમય હતો કે બંને સાથે રહેતા, અને સાથે રહેતા ત્યારે ઘણી વખત એવું થતું એના જે બરાબર રિલેટિવમાં છે કોઈ હતું ને, એટલે એ શું કરતા હતો, એ બે સાથે જે સૂતા, અને ત્યારબાદ છે એ જ્યારે ટ્રેનનું અહીંયાથી નીકળવું, ભયાનક એનો અવાજ સાંભળવો, અને એ બીકથી ભયાનક હતો એને ડરથી એકાબીજાને વીંટળીને છે ને એ સાથે સૂતા, એને યાદ કરે છે. તો શું કે આઈ રિકોલ એટલે હું યાદ કરું છું કે હાઉ વોલ્ટ એન્ડ આઈ, હું અને વોલ્ટ બરોબર કેવી રીતના વુડ સ્નગલ, સ્નગલ નીચે અંડરલાઈન કરીને ઉપર તમે લખી શકો છો કે લપાઈને એકાબીજા સાથે સૂવું એટલે સૂતા, ટુગેધર ઇન અ બેડ એટલે પથારીમાં, તો એક પથારીમાં બંને લપાઈને એકાબીજા સાથે કેવી રીતના સૂતા એન્ડ હિયર અને સાંભળતા હાઉન્ટિંગ વિસલ એટલે ભયાનક સિટીનો અવાજ, એકદમ તીણો અને જે તીવ્ર અવાજ હોય એવું છે એ વિસલ એને સાંભળતા, કેમ તો ઓફ લોકો મોટિવ, એનો મતલબ બીજું કાંઈ નહીં એન્જિન અથવા તો ટ્રેન કહેવાય, બરાબર. અહીંયા લોકોમેટિવ છે એ સ્પેશિયલી છે અમેરિકામાં શબ્દ ઉપયોગ થાય, આપણે અહીંયા ટ્રેન કહીએ, બરાબર. જ્યારે આપણે અમેરિકા જઈએ કે એવો કોઈ છે તો એ લોકો ટ્રેન માટે છે, આપણે જે અહીંયા ટ્રેન વાપરીએ છીએ એના માટે તેઓ લોકોમેટિવ મોટિવ જે શબ્દ છે એ વાપરતા હોય છે, એટલે ટ્રેનમાં એનો મતલબ થાય અથવા તો એન્જિન, બરાબર. તો છે ને અહીંયા છે કે રાત્રે પસાર થતી કેવી, તો પાસિંગ ઇન ધ નાઇટ એટલે રાત્રે પસાર થતી જે ભયાનક સિટી છે એ અમે સાંભળતા, અને છે ને એકાબીજાને લપાઈને તેઓ શું કરતા, સૂઈ જતા, બરાબર, એટલે ખૂબ જ ડરતા. અહીંયા શું આવું કેમ થતું, તો અહીંયા વાત કરે છે અવર અંકલ માઇક, અમારે જે કાકા જે છે માઇક વોઝ એન એન્જિનિયર, એ કોણ હતા, તો બીજું કાંઈ ને એક તેઓ એન્જિનિયર હતા, એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. શું કહે છે આગળ, તો કે રાત્રિ દરમિયાન જે ટ્રેન પસાર થતી, બરાબર, ત્યારે એ ટ્રેન જે પસાર થતી ને ત્યારે સૌથી વધારે અવર અંકલ માઇક એના જે કાકા જે છે વોઝ એન એન્જિનિયર, તે કોણ હતા, તો બીજું કાંઈ ને એ છે એક એન્જિનિયર હતા, એટલે કે ટ્રેન ચલાવનાર હતા, અને તેઓ શું કરતા, બરાબર, તો તેના માટે તે હી વુડ બ્લો હિઝ વિસલ, તે છે ને એ વિસલ એટલે એ જે બરાબર ટ્રેનની જે વિસલ છે એ વગાડતા, કેવી રીતના વગાડતા, બ્લો એટલે વગાડવી થાય, વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ એટલે અમારા માટે, માત્ર ને માત્ર અમારા માટે, એક લાંબું અને બે ટૂંકા, બરાબર, એવો છે ને એ તેઓ વિસલ વગાડતા, એ પોતે ટ્રેન ચલાવતા અને પોતે જ ત્યાંથી જ્યારે ટ્રેન પસાર થતી એટલે એને બરાબર ધ્યાનમાં રાખીને એને એના જ માટે બરાબર એક લાંબી એવી વિસલ અને ત્યારબાદ બે નાના એવા શોર્ટ વિસલ છે ને તેઓ તે વગાડતા, એટલે અહીંયા બાહ્ય રીતે પણ તેઓ તેમનું ધ્યાન રાખતા. વર્લ્ડ નેવર લોસ ઇઝ લવ ફોર ટ્રેન્સ, પણ હા એક સરસ મજાની વાત છે કે અહીંયા ટ્રેનના પ્રત્યેનો જે પ્રેમ છે વોલ્ટને ક્યારે ઓછો ન થયો, વોલ્ટને ખરેખર છે ને એ ટ્રેન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, બરાબર. એટલે જૂની પુરાણી જે ટ્રેન જે છે એના ડિઝનીલેન્ડ જે ડ્રીમલેન્ડ હતું એની અંદર, બરાબર છે, એને એના માટેનું હંમેશા માટેનું એક સપનું હતું કે અહીંયા છે ને ટ્રેનના પાટા બિછાવવા અને ટ્રેન ચાલવી, આજે એક તેનું સપનું હતું જે ખરેખર અશક્ય જેવું જ હતું, પણ હા એનું એક સપનું હતું. તો એને એને ટ્રેન પ્રત્યેનો જે લગાવ હતો, વોલ્ટ નેવર લોસ્ટ એટલે ક્યારેય ગુમાવ્યો નહીં, શું, તો હિઝ લવ ફોર ટ્રેન, તો ટ્રેન માટેનો પ્રેમ એને ક્યારેય ઓછો થયો નહીં. યર્સ લેટર એન ઓલ્ડ ફેશનડ ટ્રેન વોઝ ધ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની વાત કરીએ તો સૌથી પહેલાં પહેલું જો આકર્ષણનું કેન્દ્ર રહેલું હોય તો કયું છે ખબર છે, તો ઓલ્ડ ફેશનડ ટ્રેન એટલે જૂની પુરાણી ટ્રેન, આ જે છે જૂની પુરાણી ટ્રેન, બરાબર, એ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર હંમેશાના માટે ડિઝનીલેન્ડમાં રહ્યું. એટલે અહીંયા કહે છે યર્સ લેટર એટલે વર્ષો બાદ પણ એન્ડ ઓલ્ડ ફેશનડ ટ્રેન એટલે જૂની પુરાણી જે ટ્રેન છે, બરાબર છે, ડિઝનીલેન્ડ એ કહેવી, તો વન ઓફ ધ ફર્સ્ટ એટલે સૌથી પહેલી અટ્રેક્શન એટલે આકર્ષક એટ ધ ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડને સૌથી આકર્ષક બની રહી વર્ષો બાદ પણ. અત્યારે પણ જેવું આપણે વોલ્ટ ડિઝની જઈએ તો અહીંયા સૌથી જૂની પુરાણી આ ટ્રેનની જે અહીંયા વાત કરેલી છે, આ જે છે આજની તારીખમાં પણ એ એટલું જ આકર્ષણ છે, કારણ કે ઘણી બધી એનિમેશનની અંદર એ ટ્રેન આપણને જોવા પણ મળે છે. એટલે વોલ્ટ ડિઝનીનું જે આ સપનું હતું એને પૂરું કર્યું હતું, બરાબર. એટલે અહીંયા શું કહેવા માગે છે કે વર્ષો બાદ પણ
આજે ટ્રેનનું આકર્ષણ જે છે ને બરાબર, એ ક્યારે ઓછું ન થયું. કારણ શું? કામ કારણ કે એ ટ્રેન પ્રત્યે એને લગાવ જ ખૂબ એટલો બધો હતો. એના માટે થઈને એ ટ્રેનની જે બાબતને લઈને તેઓ ખૂબ જ ગંભીર હતા. એટલા માટે બરાબર એને ટ્રેન માટે આ બધું એને કર્યું હતું. એટલે ડિઝનીલેન્ડનું એ મુખ્ય આકર્ષણ બની ગયું. ત્યારબાદ શું કહે છે આગળ? તો આપણે આગળ જોઈએ તો એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વર્લ્ડ વોઝ ડ્રોઈંગ. એ કે બહુ ખૂબ જૂની વાત કરીએ તો મને યાદ છે, આઈ કેન રિમેમ્બર, મને યાદ છે વર્લ્ડ વોઝ ડ્રોઈંગ, કે વર્લ્ડ છે ને એ ચિત્ર પણ દોરતો હતો. એ ચિત્ર દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી હેડ એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબરિંગ નેબર્સ હોર્સ. અને સૌથી જો એને સૌ પ્રથમ જો કોઈ ચિત્ર એને મળ્યું હોય આમાં એમાં જે પૈસા કમાણો હોય બરાબર, તો એ જે છે ને એને પાડોશીનો ઘોડો હતો એનું ચિત્ર હતું. એટલે ધ ફર્સ્ટ મની એટલે સૌથી પહેલાં જે પૈસા છે ઈ હેડ એવર મેડ, એટલે સૌથી પહેલાં પૈસા જે કમાણો હોય બરાબર, વોઝ અ નિકલ. નિકલ એટલે બરાબર અહીંયાનું એક નાણું છે બરાબર, 5 સેન્ટ તરીકે એને ઓળખાય, 5 સેન્ટ છે એને ઓળખાય છે. સ્કેચના ઓફ નેબર્સ હોર્સ, એટલે સૌથી પ્રથમ છે તેને પૈસા જો કમાણા હોય તો પાડોશીના ઘોડાનું ચિત્ર દોરીને એને 5 સેન્ટ છે એને મળ્યા હતા, સૌથી પહેલી કમાણી. ત્યારબાદ હિ પછી શું કરે છે આગળ? તો હિ સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો. હવે કાર્ટૂન સિરીઝ બનાવવાનું ચાલુ થઈ ગયું બરાબર, પછી સૌથી એને અભ્યાસ ત્યાં ક્યાંથી કરવો? તો એના માટે એને છે એ શિકાગો પસંદ કર્યું. તો હિ સ્ટડીઝ કાર્ટુનિંગ ઇન શિકાગો, શિકાગોની અંદર તેને કાર્ટૂન સિરીઝ છે એ બરાબર એનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેનન્સ સિટી ધેટ ફ્લોપ્ડ. સૌથી પહેલું પગથિયું જે છે આપણે કહીએ તો એ સૌથી પહેલું પગથિયું એના માટે નિષ્ફળ રહ્યું હતું. કેવી રીતના કહે છે અહીંયા? તો હી સ્ટડીડ ઇન કાર્ટુનિંગ ઇન શિકાગો, શિકાગોમાં એને કાર્ટૂન સિરીઝનો અભ્યાસ કર્યો કાર્ટુનિંગનો. અને ધેન એનિમેશન બનાવવાનો અભ્યાસ કર્યા બાદ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એટલે નાનું, અને એનિમેટેડ કાર્ટૂનનો કંપની એટલે નાની એવી બરાબર કાર્ટૂનની એનિમેટેડ બરાબર એક સિરીઝ છે કંપની જે છે એને ક્યાં બનાવી? તો કેનાન સિટીમાં બનાવી. અને ધેટ ફ્લોપ્ડ, અને તે કેવી નીવડી? તો તે છે એ નિષ્ફળ નીવડી. સૌથી પહેલું કામ જે હતું એમાં તેઓ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હી વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ જસ્ટ 21 યર્સ ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન બોલિવૂડ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ બરાબર, તો એકદમ નાની ઉંમર હતી અને નાની જ ઉંમરે એને ઘણા બધા કાર્યો કરવાની પહેલેથી જ છે ઉત્સાહી હતો એના પ્રત્યે. તો અહીંયા શું કહેવા માંગે છે? તો વોલ્ટ જે છે સૌથી એને કાર્ટુનિંગ જે છે એને સ્ટડી કર્યા બાદ બરાબર એ કંપની પણ ચાલુ કરી હતી, નાની એવી કંપની એનિમેશન કાર્ટૂનની. અને આ જે છે એ પાછી કેનસ ખાતે બરાબર એને આ બનાવેલી હતી, પણ એ પણ છે એ નિષ્ફળ નીવડી. ત્યારબાદ એને શું કર્યું? તો આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ જસ્ટ 21, માત્ર 21 વર્ષ ન હતો જ્યારે બરાબર, ત્યારે શું કહે છે? આઈ વોઝ લોસ એન્જલ્સ, હું લોસ એન્જલ્સમાં હતો જ્યારે માત્ર છે અહીંયા વોલ્ટ છે એ 21 વર્ષનો હતો. જ્યારે 21 વર્ષનો હતો ત્યારે એનો ભાઈ છે બરાબર લોસ એન્જલ્સમાં હતા. અને ડિસાઇડેડ અહીંયા એને નિર્ણય કરી લીધો ટુ ટ્રાય એટલે એનો બરાબર એને પ્રયત્ન કરવો, હિઝ લક એટલે નસીબ આજમાવાનું. કેમાં અજમાવાનું? તો ઇન હોલિવૂડ. તો હોલિવૂડની અંદર પોતાનું નસીબ આજમાવાનું એને 21 વર્ષની ઉંમરે એને નક્કી કરી લીધું. એને 21 વર્ષે જ નક્કી કરી લીધું કે મારે હોલિવૂડની અંદર બરાબર મારે જવું છે. માત્ર 21 વર્ષની ઉંમરે તેને એનું નસીબ છે એનું કહેવાય ને કે હોલિવૂડમાં આજ એમાં છે એમાં ઉપયોગ કર્યું, એમાં વાપરવાનું ચાલુ કર્યું, અજમાવાનું ચાલુ કર્યું. આઈ મેટ હિમ એટ અ સ્ટેશન. સૌથી પહેલાં શું કહે છે? આઈ મેટ એટલે હું મળ્યો હતો, હિમ એટલે તેને, અને એટ ધ સ્ટેશન, સૌથી પહેલાં હું એને સ્ટેશને મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આપણે આનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.